નમસ્કાર, ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં 57 મિલી વરસાદ સાથે જિલ્લાના ત્રણે તાલુકામાં નોંધાયો વરસાદ. વલસાડ શહેરમાં વહેલી સવારે પડેલા વરસાદને કારણે વલસાડના મુખ્ય અંડરપાસ ગણાતા ચીપવાડની અંદર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેતપુર શહેરમાં સમસ્ત કોળી સમાજ સમિતિ દ્વારા પ્રથમ શાહી સમૂહ લગ્ન યોજાયો. યોગા ભોગવે રોગને સાર્થક કરવા માટે નવસારીમાં યોગ પે ચર્ચા, બાઇક રેલી અને યોગ શિબિરનું આયોજન નવસારીના લુસીકોઈ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. વાહન ચેકિંગ દરમિયાન ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડતી છોટાઉદેપુર SOG પોલીસ. જૂનાગઢના માગરોલ નજીક ખોડારા પાટિયા પાસે ST બસ અને ટાવેરા કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વીરાંજલી કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બૈના મુવાડા ખાતે આવેલ રાજમાતા મહાકાલી માતાના સાનિધ્યમાં ખારી તેર ઝાલા સમાજ પરિવારના લોકોની મીટિંગ યોજાઈ. દીવની બે દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે દીવમાં જાહેરસભા સંબોધી પાકિસ્તાનમાં કરેલી એર સ્ટ્રાઇકથી લઈને અચ્છે દિન સુધીનો ઉલ્લેખ કર્યો, તેમજ 175 કરોડના ખર્ચે સંઘ પ્રદેશ દીવમાં વિવિધ વિકાસના કામોનું ડિજિટલ માધ્યમથી ખાતમુહૂર્ત કર્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા મોદી સમાજ દ્વારા સમાજના મંડળને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત. સાબરકાંઠા જિલ્લામાંથી મહત્વપૂર્ણ સમાચાર કે ત્યાં પ્રાંતિજ સહિત તાલુકામાં તેજ પવન સાથે મેઘરાજાની પધરામણી થઈ છે. અસહ્ય ગરમી ઉકળાટ બાદ તેજ પવન અને ગાજવીજ સાથે કડાકા સાથે મેઘરાજાનું આગમન થયું. મોસમનો પહેલો વરસાદ પડતા ખેડૂતો સહિત નગરજનો, તાલુકાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી, તો સાબરકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારો અને જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક 1-2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, ત્યારે પ્રાંતિજ સહિત તાલુકામાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ તેજ પવન અને ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું. મોસમનો પહેલો વરસાદ પડતા ખેડૂતો સહિત નગરજનો અને તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ચંચરબાનગર પાસેથી બાતમીના આધારે ઇકો કારમાંથી પ્રાંતિજ પોલીસે વિદેશી દારૂ સાથે એક મહિલા અને એક પુરુષને ઝડપી પાડ્યા હતા. સરદાર સન્માન સંપર્ક યાત્રા કાઢે એ પહેલા જ અલ્પેશ ધાર્મિકને પોલીસ ઉપાડી ગઈ. ભ્રામક જાહેરાતો માટે સેલિબ્રિટી હશે જવાબદાર, થશે 50 લાખ દંડ અને 5 વર્ષની જેલની સજા. બ્રિટની સ્પિયર્સના બીજા લગ્નમાં પહેલા પતિનો હોબાળો, બોલાવી પડી પોલીસ. ફરી દગો દઈ ગઈ બિહાર પોલીસની બંદૂકો, ગાર્ડ ઓફ ઓર્ડરના સમયે જ રાઇફલમાંથી ગોળી જ ના ચાલી. ધમકીઓ મળતા BJP માંથી સસ્પેન્ડ કરાયેલા નવીન જિદલના પરિવારે છોડ્યું દિલ્હી. ગુજરાત યુનિવર્સિટીએ સરકાર પાસે જમીનની માંગણી કરી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યા વિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે
શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજી જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી ITIની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે, એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમત ગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ
અમારી પાસે છે અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.